એક શ્રીફળ બતાવો હે શું એક કોઈ સ્ત્રી અકાળ મૃત્યુ પામેલી છે, ભાઈ તમારા વાતમાં કોઈ સિકોતર બોલે છે તમારી વાતમાં? બોલો. ધંધામાં કે શેઠ નીકળતા તને ગમે તો પૈસા નાખી હું ખેતી કરું. શાનો ધંધો? અત્યારે હીરા નોકરા, પેલા ઓનલાઈન કરતો. તો ઓનલાઈનમાં શું કમાય? કહો. અને તે હીરામાં શું કમાય? દહ વરસ તો મારી પાસે આવતા નથી ને કાકા. કહો. હા એક શ્રીફળ બતાવો હે શું? કહો. ક્યાંય કોઈ મુકાયું હોય અથવા તો આપણે ક્યાંય પધરાઈ આવ્યા હોય આવું બને ખરું? એટલે તમારે ગોતવાનું ને બેન. કહો. આટલું બધું વિચારશો મારે મોડું થશે. જુઓ કઈ પૂછવા જ્યાં હોય ઘરે એવું કે આપણા ઘરમાં બી ઉગતા નહીં હોય ખિસાકનું હશે તો ખરું ને? તો એક કોઈ સ્ત્રી અકાળ મૃત્યુ પામેલી છે, કાકા બહુ વિચારો છો તમે લોકો હજુ. પણ બે પેઢી સાંભળ્યું તો હોય ને કે તમારા ફાધર ને એમના ફાધર લગીનમાં કોઈ ડિલિવરીમાં ઓફ થઈ ગયા હોય, કોઈ કૈળવાથી મરી ગયા હોય. હમણાં યાદ આવશે પછી મારી ગાણી કરશો તો મેં શું કીધું? તમારા પપ્પાના બેન લગીન આવે એક મહિનાનો ટાઈમ આપવો પડે, એક મહિનામાં આપણને ફેર પડે તો પાછા અહીંયા આવીને દર્શન કરી જવાના, બુકિંગ થાય તો પૂછી જવાનું આગળ શું કરવું. હો જાઓ. બસ તો હવે કીધું એ રીતે ફેર પડશે પૂછ્યું એટલે, અને તમારે બે માણાને આવવું પડશે. હો એમાં ટોકનની જરૂર નથી. જાઓ સોમ મંગળવારે ગમે ત્યારે. શું થયું? એકો વાત તો આવે ને બધું થાય પછી શેર ને કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી દે બંધ થઈ જાય. પણ એ તો માણા રોકતું હોય ને. એટલે વાત આવેલી પા હુલ્લી છે આખી કમર થઈ ગઈ. દર વખતે એવું થાય વાત કમર થાય ને તો દાદા લાવી દે છે એમાં હું મજાવાનું. પણ એ કદાચ જાજુ ન ભેવું ના હોય દાદા એ નાય થવા દીધું હોય એમાં મુજાવાન નહીં. બીજો ટાઈમ આપી દઉં શું કરું? એ ગોત છે સારું જ ગોત છે એમાં મુજાવાન નહીં. હજુ 1.5 મહિનાનો ટાઈમ આપું જો વચ્ચે થઈ જાય, કારણ કે હજુ 15 દિવસ કમુરતા છે, પછીનો મહિનો ગણવાનો. અને કોઈ વાત આવો નક્કી થઈ જાય આવીને દર્શન કરી જવાનું, કાં તો કહી જવાનું કે ભાઈ થઈ ગયું છે. હો દર્શન કરવા બસ જાઓ.
અને દવાખાના ધંધા ચાલુ ચાલુ જ રહે. આપણા સ્વભાવ ફેરવો ને નડતર જોરાયા વગર હવે કંપની ફોલ્ડ કહેવાય ને તો આ તો કો ભાઈ તમારા વાતમાં કોઈ સિકોતર બોલે છે તમારી વાતમાં આપણે મનન નક્કી દો ને તમે હવા મહિનાનો ટાઈમ આપું છું અને આપણને ડિફરન્સ દેખાય તો આપણે હવા મહિને દર્શન કરી જવાના બુકિંગ થાય તો પૂછવાનું એ જ વસ્તુ અમને લાગુ પડશે હો જા કોને પેરાલિસિસ થયો હા એટલે તો એટલો ડિફરન્સ તો પડ્યો ને એટલે અત્યારે દવાખાને છે ઘરે એમને એટલે એડમિટ નથી ને એટલે મુમેન્ટ થવા માંડી બરોબર તો આઈ એટલો દાદાનો પ્રભાવ જ કહેવાય ને એમ કહો હવે તો હું સમજી જ પણ આપણે પહેલાં આ તકલીફ છે એને રાગે લાવીએ ને હવે જે ઊંધું હલાવતું હતું એને મેં પકડીને મૂકી દીધું તો આપણને 6-12 મહિના હરખું થવું જોઈએ ને કોણ હવે એ તો નડતર ના કહેવાય ને વડીલ જુગાર રમવાની ખબર પડે અહીંથી જ્યાં પછી કઈ થયું તો એવું કઈ છે આપણને તમે જાણતા હોય કહો પહેલાં હું મટાડું પડી એ પહેલી વાર આવ્યા ને એ કહી દીધું હોય એ કહી દીધું પછી કાયમ ક્યાં ક્યાં નહીં કરવાનું પછી બધું આપણું કચરો જાય પછી જો આ ડામનું ને એ બંધ થઈ જાય એટલે પાછો મહિને એક આંટો ખાવાનો તમને રાહત થાય તો પાછું મહિને આવવાનું છે પહેલાં તમને જે તકલીફો છે એ તો મટાડું પછી નડતર ગોતજો મારી પાસે બીજા જેવું નથી કે આ વાળો ને આ કરો ને આ એમનામ કામ થાય છે હો જાઓ તમે અહીં આવો છો હા તો પછી મનચમની ખબર પડે એટલે ચમ કેટલો ટાઈમ થયો તો હવે ચા ગોતશો કહો અગિયાર વરે પૂછવા આવવાનું હોય પણ ત્યાં લગી ચેક તો પૂછ્યું હશે ને હા તો એમને શું કીધું અમુક માણસો અમુક એમ કહે છે કે અયાત જ નથી અમુક એમ કહે છે કે અયાત છે તે તો નુસ્ખા મારે ને 2-5 મહિના કહો આવક ચાલુ રહે ને તેમ જાવ તો અહીંયા થશે તો દાદા ચેકથી સમાચાર અપાવશે તમને કાં તો કે ભાઈ તમને ગોતવાની કોશિશ કરશે બોલો બીજું દવાખાનું કાયમ માટે રહેશે એક વસ્તુ મટાડીએ ને મારો મને બીજી તરત બી તો કંઈ ફેર લાગ્યો હજી તો કંઈ ફરક નથી કારણ કે એક તકલીફ પડે તો બીજી તકલીફ વારંવાર દવાખાનું ઊભી
પુષ્પા પહેલી વાર જ આવ્યો ને, આ મહિનામાં બંધ કરી દઉં તો મને કહેજો. દાદા ને વડીલ હોંપીને જાઓ, આ મહિનાનો ટાઈમ આપો, એમાં તમને લાભ થાય તો જ આવવાનો. હો જાઓ. હા પણ બોલો હવે. ફેર છે આપણે, તમે શું બોલો છે મને ગમ ન પડતી. એટલે શિવમાં ફેર ના પડ્યો પરિસ્થિતિ. હવે હું ખસું કહું, આપણે રોડે સડી ગયા પછી અહીંયા આવશો, મારે પાટેલ આવતા વાર તો લાગશે ને. પહેલી વાર જ આવ્યા હજુ તે પૂછવાની વાત કરો ભાઈ, એટલો મારો વિષય નથી ને કહો. અહીંયા બધે નતો વિશ્વાસ, વિશ્વાસ 100% પણ કોઈ ફરક નતો પડતો. હાલ આપણી પાસે લાઈન શું છે? હવે લાઈન તો એક્સપોર્ટ માં વિદેશ માં ધંધો કરતા છે. લાયસન્સ છે તો ઉધાર આપ્યા કર્યું તો હલવાય જ તો ને. વિદેશ એક્સપોર્ટ કર્યું તો આપણે પેમેન્ટ પહેલા અહીં આગળ જમા ના કરાવી 50%? હા મન 1.5 મહિનાનો ભાઈ ટાઈમ આપો. 1.5 મહિનામાં જો કાલથી તમને અહીંથી જાઓ અને ધીમે 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 ઉન્નતિ દેખાવા માંડે તો પાછા આવી જજો. મેં પહેલાં શું કીધું કે ઉન્નતિ થાય, સુખી થાવ એવું નથી બોલ્યો, ઉન્નતિ થાય. એટલે આપણા વિચારો સારા આવે, ટૂંકમાં આપણને એમ થાય કે હવે હતા એના એ રસ્તે બધા ભેગા થઈ જવી. પણ અત્યારે કરમ મારી પાસે વાંચવાનો ટાઈમ ને વડીલ, તમે બધા બબે ટાઈમ જમી લીધું, હું કાલનો આમ નામ છું. હો પછી એ નિરાયતે વાત કરશું, આપણું કામ આગળ થાય એટલે જાઓ. તો ભૂવા ધ્યાન ના દે ને, એમને શાંતિ હોય તો શું કામ દે. હમ કોઈ એક પીરાણું બતાવો ભાઈ, તમારી જગ્યાની આજુબાજુ ક્યાં પીરાણું ખરું? શાન મુદ્દે હવે અત્યારે બીજો તમને લાંબુ કોઈ ચર્ચા નથી કરતો, તમારું જે દુખાવણું છે એ અહીં મૂકી દઉં છું. તમને ફેર દેખાય પાછા દર્શન કરી જવાના, બુકિંગ થાય તો પૂછવાનું. હો જાઓ.